एक वर्ष पूर्वे युवती साथे प्रेम संबंधे शंकाए कापोत्रा गामना युवानो जीव लीधो होवानी अरेराती भरी घटना सामे आवी छे। एक वर्ष पूर्वे पण युवतीना घरे जवा बाबते मार मार्यो हतो अने हवे एक वर्ष जूनी अदावतमां घर जता युवानने घर पासे ज रोकी हुमलो करी मोतने घात उतारी देवामां आव्यो छे। બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામનો રહેવાસી અને હાલ કાપોત્રા ગામ ભાડાના મકાનમાં રહી નોકરી કરતા 25 વર્ષીય સંજય શાંતિલાલ વસાવા શુક્રવારના સાંજે નોકરી પરથી આવી ઘરે જમીને ગલ્લા પર ગયો હતો। ત્યાંથી પરત આવી ઘરમાં બેઠો હતો ત્યારે અચાનક ગામના સુનિલ ઉસ્તાદ વસાવા, મયુદ્દીન સલીમ શેખ, સોહેલ સિકંદર પઠાણ અને સતીશ વિજય વસાવા આવ્યા હતા અને સંજય વસાવાના ઘરે બેસી આવી સંજય સાથે એક વર્ષ પૂર્વે થયેલા યુવતી સાથે પ્રેમ સંબંધની શંકા બાબતે ઝઘડાની રીસ રાખી ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ચારે જણાએ ભેગા મળી ઉશ્કેરાઈ જઈને સંજય વસાવા કંઈક સમજે તે પહેલાં જ તેના માથામાં ઈંટ મારી સાથે ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીકી દીધા હતા અને ત્યારબાદ સંજયને બહાર ફેંકી સંજયના પરિવારજનોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં સંજયને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર તબીબે સંજય વસાવાને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ તાલુકા પોલીસેને થતાં પોલીસ દોડી આવી સંજય વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સુનિલ વસાવા, મયુદ્દીન શેખ, સોહેલ પઠાણ અને સતીશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી। શું નામ છે તારું? સહીલે શાંતિલાલ વસાવા। શું થયેલું? સાહેબ હવે પહેલાં ઝઘડો થયેલો, એક વર્ષ થઈ ગયું, પછી એ લોકોએ દુશ્મનને પકડી રાખીને હવે માનો કે નોકરી પરથી આવ્યો ને એટલે આવીને લોકો જોયા કીધું ચાલુ માનું ને હવે ચપ્પુ લઈને આવીને મારીને ચાલ્યા જ કીધું। શેનો ઝઘડો હતો? હવે સાહેબ હવે છોકરી કઈ બાબતે કહેતા હતા એ લોકો, પણ તે એક વર્ષ થઈ ગયું। કોણ હતા માનો? આપણે બકી સલીમ, પછી સુનિલ ઉસ્તાદ, પછી સતીશ, બીજું પછી ઘરમાં આવીને મારી, હા ઘરમાં આવીને મારી મારીને પછી બહાર ફેંકી નાખી ગયા। હા